આજાપરાની મલબા મારા બાપ બસુ બાબા વિશ્વાસી સદન આગળ મળી સતીની માથે કસોટી હોય છે. મારા બાપ બસુ બાપા માથે દુઃખ પડવા લખેલું, કોઈ કારણે કોઈ માથે આપત આવી છે અને તેથી દાદાને જેલમાં જવાનો સમય આવ્યો અને ત્યાં જેલમાં ગયા ત્યાં એક કોળી પટેલ નો દીકરો ભેગો બેને ભાઈ જેવો સંબંધ થઈ ગયો. મધરી રાતનો સમય બની ગયો અને બેઠા બેઠા વાતો કરે છે કે ભાઈ આપણે કદાચ ગુનો કર્યો કે ન કર્યો હોય અને આપણને 100 મહિના નહીં કદાચ આની સજાનો કોઈ માફ નથી, કેદી છોડે, આમાં કોક ધર્મ તો ઉઘાર નતું. દાદાએ કીધું કે ભાઈ ધીરજ રાખો, કોક સમય આવી જશે. કે ના ભાઈ, મેં સાંભળું છું તમારી વાઘરીની દેવ કામ કરે છે, તમારી દેવી જો કામ કરી જાય આજથી 3.5 દિન નો સમય, 3.5 દિન ની મહેલમાં બેહીને જો નિર્દોષ છોડાવે ને તો હું માનું કે બસુ બાપા તમારી પાસે દેવી છે. એટલું નહીં, નિર્દોષ છોડાવી અને આપણને બેહીને જો પાછા લાવે ને તો તમારી દેવીને એક પૂજ્ય પ્રમાણ થના વર દઈશ. ધર્મ છે ને વિદેશની મલબા નહીં કદા જેલના તાળા તોડાવી અને મારી વસ્ત્ર તો આજા પર એની પેટી માથે નો લાવું ને તેથી મને ભાણી હવે શ્રી નિધિ નું ખાતું ખોટું થાય ને. અહીં આપણી જજ આપણી ખોરાક સમય આવે ત્યારે રૂપિયા કામ ન કરો, તમારો ગમે એવડી લાગવગ હોય ને કોરાટમાં લાગવગ હાલે, ડોક્ટર પાસે લાગવગ હાલે, પણ આની પાસે કોઈની લાગવગ ન હાલે. જેને આપણી માથે વિશ્વાસ થાય તો હોય દેવી માથે, જેના વડવાની દેવી એની વાહે બેઠી હોય એની વાહે આવે. આપણા વડવાનું ધર્મ હોય ને કોઈનું તો કેનું ઉગે, મારી માં મીઠીનું કોઈનું ઉગ્યું છે. મારા બાપ સોથિયાની દેવી, મારા બાપ હાજરની દેવી, મારા બાપ હોજાની દેવી આવી. આ લાલ મારો બસુડા એક દી મન હાજા પ્રેમી જયા હાવરી ગમે મે તો લોકનો દીકરો છે અને કેવું આ માન ફોકાર કર્યો છે. કોળી પટેલ ના દીકરા માતાજીને ધા કરી મળે, અમારું જગતમાં હવે કોઈ નથી. મારો બાપ બસુડો ટકોરો મારે કરવા દે ભાઈ, રવા દે મારી દેવને ટકોરો મારી માં. સામ 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 જેલની મળવા રૂવાડા બેઠા થઈ ગયા. મારા બાપ બસુડા બેટા અમારે દીવ ઉગે અને જો નિર્દોષ છોડાવી અને બે ને બાણા નો લાવું ને તો મને ભાણિયા વિશે દેવી ને ખોઈ લાગી જાવ. Oh,
બધા છૂટી ગયા. સવારનો દીવ ગયો અને પછી કોળી પટેલ નો દીકરો છૂટી ગયો. પણ પેલાના સત્ય પુરુષ માણસ બોલે પાળી દે. સવારે દીવ ગયો અને દાદા અહીંયા વીણ ભાર્યા. ટૂંક સમય આવ્યો ને ત્યારે કોળી પટેલ નો દીકરો માતાજીનો જનાવર લઈને ઉભો થઈ ગયો. દાદા આ તમારી દેવીની માનતા અને લેખે લગાડી દો. ત્યારે સમય છે, શરીર છે ભાઈ, મહિનો બે મહિના સો મહિના બાર મહિના વાતને લાંબો સમય મીંડો થવા, પણ દેવીની માનતા ઉભી રહી ગઈ અને દાદાનું અવસાન થઈ ગયું. બસુ દાદાનું અવસાન થઈ ગયું પણ દેવીની બોલી અધૂરી રહી ગઈ. દેવીને દાડીઓ મોકલી હોય ને મારી નાય તો એમાં બીજો વધાર ન કરે. માણસ પાસે આપણે પૈસા લીધા હોય ને કે ભાઈ હું તને કાલ આપી દઈશ, તો કાલ ન થાય ને તો એની પાસે જઈને ઉભો રહેવાય પાછું કે ભાઈ કાલ નહીં થાય, બે દી હજી દાડો. પણ દેવીને પૂછે એવું કોઈ સંતનું સારું ન મળ્યું. ભલે બાપના દીકરા ભેગા છે તે દી દાદાની બોલી ન પડી, જનાવર ઉભું રહી ગયું. પછી બધા એ નક્કી કર્યું કે ભાઈ હવે આ જનાવર હાંસવે કોણ, આપણે પછી ન હસવાય. દેવીની જઈને વિસરીના ભરવાડ પાસે જઈ ભાઈને વાત કરી કે ભાઈ પાંચ પંદર દી આ જનાવરને હાંસવો, મારી દીવનું સોગડું આવશે તે દી મેં લઈ જઈશ. પણ આ તો દેવી તલવાર ની ધાર માથે હાલવું ને તો બહુ કઠિન છે. દિન ગણતા માસ ગયા વર્ષ ભૂલી સાહેબા જેના નામ રિયા વિષય રહી. દિન ગણતા માસ ગયા વર્ષે આસ રહ્યા સુરજોને ભૂલી સાહેબા જેના નામ રહ્યા વિષય. યા ધર્મની બોલી માથે સમય ને સમય યુદ્ધ વર્ષોના વાણા મજા જાવા. પાર એક વાડીની મારી પાસે કુંડી હોય મામા, કુંડીની મારી પાસે તમે એક સમય એનો સમય આવ્યા પાંચ દી આઠ દી દસ દી એ કુંડીને સાફ ન કરીને એટલે કુંડીમાં સેવાળ બાજી જાય. સેવાળ બાજી જાય એક ધર્મની વાત ની મેલપા વર્ષોના વાણા જવા મળે ને આ મઢની મેલપા જાળિયા બાજી જાય. દેવીની ઓળખાણ કર્યા એવું કોઈ ન હોય, કોઈ ન હોય દેવીનું વાલું જાડું. દેવીનું વાલું જાડું કોઈ ન મળે ને તો બાપની દેવીને બહુ દુઃખ થાય કે મારી વસ્તી મને ઓળખતી નથી, મન નહીં કરે છે મારી જગ્યામાં, મારી હાલતી નથી. એટલે કીધું ને કે દેવીની હાલવા દેવી પડે. હમણાં દેવી જમીન વહી જાય આપણને ખબર નહીં પડે કેમ જમશે, કોના ધર્મે જમશે. આના બોડિયા અક્ષર કોઈને ન ઉકલે મારી નાય. સમય વીતી ગયો,
બાર મહિના સો મહિના ત્યાં બન્યું એવું ભરવડ પાસે જનાવર મરી ગયું, જનાવર મરી ગયું એટલે ભરવડ નો દીકરો પાછો આવીને ઉભો રહી ગયો. વાતને આજે 40 વર્ષ થયા, 40 વર્ષના વાણા વાઈ ગયા. ભલે બાપના દીકરા પૂછતા હોય પણ તોય માં છે ને, માં કોઈને મારે નહીં. માં તો એક મીઠું અમીનું ઝાડ છે. તોય ધર્મને દયા આવી કે મારી વસ્તી તો અજાણ છે. કોક દીકરીનું છોકરું આવશે ને, કોક મારું સંતનું ઝાડું મારી જીજામાં ઉભું રહેશે ને, તો મારી બોલી મને દઈ દેશે. હો આવા કોક જોશીડા હોય અમારા નરસિંહ બાપા જેવા. પણ પાંચ પછી ભાઈઓ બેઠા હોય, મારી નાયક બેઠી હોય, દેવીની જગ્યામાં ચાર ખંડનો પાઠ પડે અને દેવીને એમ થાય કે હવે મુઠી ઘણુંકો દેવો છે, અરે વસ્તી બેઠી જોશી બાબા તમે પાઠ તો નાખ્યો છે, અમે તમને નથી કહેતા, અમે ભૂવા પઢિયા ત્યાં જઈ વારે વારે અમે દેવીને કણુકો દેવા બેહી છે. અમારા ઘરની માલકા હોય ન હોય એ તો આપણે આપની દેવી બેઠી એને ખબર છે. આ વસ્તીની માલકા એવડો વિશ્વાસ મેં સાંભળો કે ક્યારેક ક્યારેક દેવી જમવા ઉતરણ કે ઘરની મહેલમાં બૈરાના ઘરેણા હોય ને એ પણ ગીરવે મૂકી અને ભાગ ભર્યા છે. એટલે દેવીના મટ્ટી મહેલમાં વસ્તી ઊભી રહીને બે આંગોડા પહેલા ભુવા નક્કી દો છો. ભુવા દેવી ભલે જમે, અમે ભાગ તો ભરશું હોય છે પણ અટાણે અમારી પાસે મોઢામાં રોટલાના છોકરા પાસે મારી દેવીને કળાવીને બનાવીશું, મારી દેવીને ટકોરા મારીશું ને બાદ ના. એક વાર તો દેવીને હમું જોવું પડે, માયા ધન નથી જોતી પણ ભાઈઓના વ્યવહારની મહેલમાં દેવીના વ્યવહારમાં મારી નાયકના વ્યવહારમાં હાલી એવું તો ખાલી કરતી નહીં. અશોક ભુવને બાપની બોલી સાંભળી આપણે વડવા આવી વાતો કરતા હતા, બસુ બાપાને માનતા દેવીની બોલી અધૂરી છે, આમાં દુઃખ બતાવતી છે મારી નાયક પૂછો ને. બે પાંચ ભાઈઓ ભેગા થયા અને દેવીને પૂછવું પડી કે આ મારી નાયક શું ખબર મારો છે, મારો બસુડો મારી બોલી અધૂરી મૂકી અને રામ સિંહ પામી ગયો. મારી નાયક ધમજા દેવી વાતો છે. આપણું દુઃખ તો આપણી દેવી પાસે ગાય પણ દેવીનું દુઃખ કોઈ ખુશી છે, દેવીનું દુઃખ કોઈ ન ખુશી છે.
ભાણિયા વિશ્રામ ની દીવી અલોન મારી વસ્તી મારી કીધી કરો બરા સુચ્યા મારી કીધી કરી દે આજ મારો બસુડો નો વ્યવહાર લઈ લે આજ મારી માનતા નું નામ હું સાલી વર્ષની વાત આવડ્યા બોલી માથે આલોજા અને સાલી વર્ષના વાણા વાઈ ગયા અને જગત ની માલવા કદા તું આંગળી છે રોહરાવતી નો મારી વસ્તી મારો બસુડા નો વ્યવહાર માથે આવી અને જગત ની મહિલા કદા ગોજા આઝાદી દેવી બે ઘડી જો લેજો લઈ જાઓ રાજા બની ધાપો લે આમાં છોકરી મારી નેવાણું નાયતી બેઠી હોય અને મારી નાયતી બાલકો જો ખોટા બોલી થાવ ને અને જગત ની બાલકો મારી વસ્તુ નું તો પાછળ જો ભય પડવા તો હું મને પાણી વિસરાવી દીધું મારી જગત છેતરી છે પણ તારે છેતરવાનો વધારે નથી
અંદર બસુ બાપાની એક બોલી પાડવા પણ ભાઈઓને એવડો ભાવ થયો કે દેવીને મુઠી કરવું દેવું છે. પણ હવે અવસ્થિત આહોડા લુસીયા રોતા આહોડા લુસી નો દઉં ને, આ જો ઠીક નો વ્યવહાર આપી અને ઠીક કરીને નો ખાવ ને મને પાણી વિશ્રામની દેવી ખોટ લાગી જાય ને બા. અમારા રોતા ના હોડા લુસી અમને ખબર કેમ પડે, મારી નાતે બે પાંચ ભાઈ. અને દેવી બોલી કે આજથી હાડા તંદની મલબા મારી વસ્તીને હવા દોઢનું જો પામખું નો આપું તો જગતની માલપા મને હાજા ભોજાની દેવીને ઓળખ્યો પણ બાબા. વાત કરતા વાર લાગે હાડા તંદી પૂરા નો થાય બે દિવસનો સમય બની ગયો. બામણગોળ નવા ગામ અમારે સુરેશભાઈ ગયા, મારી નાય તો સુરેશભાઈ જેનું ભારી તમારી વહે દેવી સૌ કે નહીં પવન નો લેરકો, પવન તમને કોઈ દેખાય તો દેવી દેખાય, આપણે તો દેવી ને ક્યાં ઓળખી, કોઈ જાય ના દાણામાં, કોઈ તાવે, કોઈ માં જમતી હોય ત્યારે આવા માના સોગડિયા, અને કોક સમયે ભુવાના મખની મહેલમાંથી વેણ નીકળી જાય ને કે જાઓ મારી વસ્તી તમારા મનના ધારા કરી દે, અને એ બોલે બોલે પાળી દે ને આ દેવી કહેવાય. અને એક દી મારી માં મીઠી પાસે બંધાણી છે, જા મારી મીંડડી તને તો નો કહું, મારો વિશ્રમ ને તો કહું, પણ મારી વિશ્રમની વસ્તી કદાચ મારા ગુનાની માલપા આવી જાય, મારી ગમે એવડી ભૂલ થઈ જાય, અને મારે હમો સુવાસો રાખી મારા થઈને વાતો કરે અને જગતની માલપા મારી વસ્તીના હજારો ગુના માફ ન કરી દઉં ને તેની મને ભાણીએ વિશ્રામની દેવીને ખોટ લાગી જાય બેટા.
આ બોલી છે અત્યારે હમણાં દેવી જમવા ઉતરશે હવા દોઢ નહીં પણ 20 રૂપિયા નું પામ ખોય એની માંથી દેવી હાફતી થઈ તારે વસ્તી કીધું હાલો ભુવા હાલો ભટિયા આપણા બાપ ની બોલી પાડવી છે બસુ બાપ ની રોયા પર એનું બોલી પાડવી છે મારા બાપ બસુ ની બોલી રોયા પર હા એના વ્યવહાર માંથી દેવી અટાણે જમવા ઉતરશે હમણે અને હમણે અશોક ભુવાની એક રોતાની રાઈડ સાંભળી આવા તો દેવી અનેક કામ કર્યા છે દવાખાનાની મલકા મળા બેઠા કર્યા છે પણ જગતમાં કીધું છે દેવીના નામની કોઈ માળા લઈને બેઠા હોય ભાઈ અને વચ્ચે એક મને મામા ઠુકો યાદ આવ્યો કારણ બહુ સમજા જવા તો હવે થોડીક વાર છે ઘડી દો ઘડી શકું ભલે મારી નાયતના પહોળા ગાય છે કલાકાર નથી મારી નાયત પાસે મારા ભાઈ પાસે કાલી કેલી ભાષાની અંદર પાપા પગલી મારી ભાઈ પણ એમાં એક ટૂંકો યાદ આવ્યો કે એક બે વ્યક્તિએ એવું ભળતું હતું બે ભાઈબંધ એવા હતા એક ગાતો હતો અને એક એની વાહમાં ફરતો હતો એના શબ્દ સાંભળતો હતો એક માણસ ગાતો હતો હંમેશાની માટે રાજા બાપા એક માણસ ગાતો હતો ને એક એની પાછળ ફરી ફરી સાંભળતો હતો એના શબ્દ રાત ને દિવસ બે જુદા જ ન પડે આજ આ ગામ જાય કાલ ઓલા ગામ જાય પોતાના બૈરા છોકરા મૂકી અને ગામો ગામ બે ફરતા હાલે એવો સમય આવી ગયો માણસને તો જવું પડે એ નક્કી છે રાજા હોય કે રમકો હોય અને પછી એક ગાતો હતો અને એક સાંભળતો હતો બે હારે એક ગામની મહેલમાં પૂજ્યા આખી રાત ગયું હવારે દી ઉગ્યો તો બે રામશરણ પામી ગયા બહુ સમજાજો દાખલો છો બે રામશરણ પામી ગયા ગામના માણસો બી ભેગા થઈ ગયા કે આ ભાઈ પરદેશી પંખીડા આપણા ગામમાં રહેત રહ્યા અને બે નું અવસાન થઈ ગયું એ કઈ કોણ જાણે કોણ હોય ગામના માણસ ભેગા થઈ અને સ્મશાનથી થોડાક આગળ નોખું લાકડાની છે ગોઠવી અને બે ને ભેગા અગ્નિકાર દઈ દીધો સ્મશાન વિધિ કરી ગામના માણસો પોતપોતાના ઘરે આવી ગયા પણ બે ના સીતા હળગી અને રાખ થઈ ગઈ બે ની અને બે ના હાઇટકા બે ને ભેગા થઈને એકાએ ઢગલો થઈ ગયો ભેગા બેલા એટલે બે ને હાઇટકા ભેગા થવાના છે બે ના હાઇટકા ભેગા થઈ ગયા અને રાખ ઉડી ગઈ છેલ્લા ખાલી હાઇટકા ઢગલો પડ્યો બે દિવસ થયા તો બે બાયું આવી ઈજ ગામની મેં ગોતી ગોતી ગામના માણસોને પૂછવા માંડ્યું કે ભાઈ આજે મહિનો ઉપર થઈ ગયો 5-15 થી નહીં પણ મહિનો થઈ ગયો અમે અમારા ધણીને ગોતી છે કોઈ જોયા છે કે બેન એની નિશાની શું તમારા ધણીને તમે ગોતવા આવ્યા છો એની નિશાની શું એ નિશાની તો બાપા હવે તમને વાત કરી તો એ કઈ થોડા તમને નિશાની ખબર હોય પણ એક નિશાની છે કે શું કે બે ની ભાઈબંધી એવી હતી કે બે પાણી એકબીજા પૂછ્યા વગર ન પીવે એકબીજા પાણી પૂછ્યા વગર નતા પીતા બે જુદા નતા પડતા અને એક માણસ ગાતો હતો એક કલાકાર હતો કે આટણ તો કલાકાર કે આ સમયમાં કલાકાર તે દિન હતા કહેતા કે એક માણસ ગાતો હતો અને એક માણસ એની પાછળ પાછળ સાંભળતો હતો સાંભળતો હતો એની બે વ્યક્તિ નીકળી ગયા છે તો કે હવે આ બેન કે બે માણસ આવ્યા હતા અને એ
બે દિવસ થયા છે એનું અવસાન થયું છે, બે દિવસ થી એનું અવસાન થયું છે. અને અહીંયા ગામના પાદરની માલપા બેના હાડકાનો ઢગલો પૂર્યો છે. પછી બે બેનું શમશાને જઈ રાખનો ઢગલો પૂર્યો હતો, એમાંથી હાડકા મળ્યું ફળવા. એકના હાડકા સાણી પડી ગયેલી અને એકના હાડકા ગળી ગયેલા. ગાય ગાય ગળી ગયું હતું, એ જે ગાતો હતો એને ઘરવાળી હતી, એ ગળી ગયેલું હાડકું એના હાથમાં આપ્યું અને સાણી પડી ગયેલું હાડકું હતું ને એ ઓલો સાંભળવા વાળાની ઘરવાળી હતી ને એને આપતી હતી. બે હાડકા ઓળખી ગયો કે હા, એ કેમ ખબર પડે કે ભાઈ એમાં એક વાતનો રહસ્ય પીધો છે. વ્યાજ્યા એનો ઓળતો નથી, એને શબ્દનો માર છે. કેવો શબ્દનો માર? કે ઓલો ભાઈ જે ગાતો હતો ને એના હાડકા હાવ ગળી ગયેલા છે. એનો રુદિયો રોઈ રોઈ અને શબ્દમાંથી નાભીમાંથી અવાજ કાઢી કાઢી એના હાડકા ગળી ગયા છે. અને જે આ કાણાવાળા હાડકા રહ્યા ને એ ઓલો પાછળ પાછળ સાંભળતો હતો ને એના હાડકા સુધી બેહી ગયા શબ્દો, હાડકા સુધી શબ્દો બેહી ગયા. એવા શબ્દ માર્યા છે ને ઓલા ગાય ગાય કે આના હાડકાની મલબા કાણા પાડી દીધા છે. વિચાર કરો, જન શબ્દો લાયા હોય ને ખબર હોય, જન દુઃખ જોયા હોય મારી માં મીઢીના બલિદાન, અમારી માં મીઢીના બલિદાન કઠોણિયા ખોરની મલબા એનો અમરાંબો કારણ જગત માં કીધું છે. બાવન વીઘાનો બગીચો હોય ને બગીચાની મલપા ઇન્દર કથિયારો હોય કદાચ, કથિયારો કુવાડો લઈને જાય જંગલના ઝાડવા કાપવા માંડે, પણ ક્યાં કાપે? કે ઝાડવાની મલપા આપણા આપણા હાથા બને ને ત્યાં કુવાડો કાપ્યા કે બાકી કોઈની તાકાત નથી મરી નાય કે આપણા કુલ અમે કોઈ કુદરી નજર કરે. જગતમાં કીધું ઘર ફૂટે ઘર જાય, વાડી વેલા ને ખાય. હવે માનસ ઓગળી થઈ ગયું છે, માનસ સમય